वामे यस्यस्ति दारादा श्रीश्च यस्यास्ति वक्षसि वृंदावन विहारंतम श्री कृष्णम हृदि चिंतये। इष्टदेव भगवान श्री स्वामी नारायण निसियासन नी अंदर विराजमान गढ़पुरपति श्री गोपीनाथ जी महाराज आजे अपनी आ चौथी रवि सभा आगामी दिवाळी नी अंदर कार्तक सुद बीतथी कार्तक सुद एकादशी नव दिवस नो आपणे न भूतो न भविष्यति भव्याति भव्य वचनामृत द्विशताब्दी महोत्सव एना उपलक्ष्यमां आ आपणी चौथी रवि सभा एना व्यक्ता तरीके व्यासासन पर विराजमान विद्वत वर्य शास्त्री श्री हरिस्वरूपदास जी स्वामी सचोट रीतरे सभानु संचालन करता परम पूज्य स्नेही शास्त्री श्री हरिप्रसाद दास जी स्वामी परम पूज्य मुकुंद प्रसाद स्वामी परम पूज्य शास्त्री आनंद स्वरूप स्वामी परम पूज्य पुरुषोत्तम स्वामी सभानी अंदर उपस्थित गढ़पुर मंदिरना ट्रस्टी परम भक्त श्री विनुभाई तथा सुरेशभाई आदि सर्वे वाला प्रेमी हरिभक्तो सांख्योगी माताओ भाईओ बहनों सर्वने भावथी जय स्वामीनारायण जय स्वामीनारायण। आपणी आ चौथी रवि सभा ज्यारे ज्यारे रवि सभा होय अहींया संतो आवी अने भगवानी दिव्य कथा वार्ताओ करता होय आ बधुंय आपणे आपणो जे आगामी दिवाळीनी अंदर जे वचनामृत महोत्सव आवे छे एना उपलक्ष्यनी अंदर परम पूज्य चेरमेन स्वामी तथा पूज्य मोटा गुरु तथा ट्रस्टी मंडळ बधाईनो अहींया वडील संतो गढपुरना બધાયના હૃદયનો એક એવો ભાવ છે કે આ ગઢપુર એ વચનામૃતની પ્રાગટ્ય ભૂમિ છે। આ ગઢપુરના 90 વચનામૃતો છે। અહીંયા ગરડા પ્રથમ પ્રકરણનું જે પહેલું વચનામૃત થયું એની અહીંયા છત્રી આજે પણ આપણને દર્શન આપે છે। આ વચનામૃતો એ આપણા ગરડાનું હૃદય છે। તો એ વચનામૃતનો જ્યારે મહોત્સવ આવતો હોય તો એ મહોત્સવ બહુ ધામધૂમીથી ઉજવાય એ માટે આપણે છેલ્લા 7-8 મહિનાથી હું ના ભૂલતો હોઉં તો આપણી આ નૂતન જે યજ્ઞશાળા છે એ યજ્ઞશાળાની અંદર સવાર સાંજ નિત્ય પવિત્ર ભૂદેવો દ્વારા શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા રચિત શ્રી સ્વામિનારાયણ મહામંત્ર બીજ મંત્ર એનું અહીંયા આપણે દરરોજ અનુષ્ઠાન થાય છે। એ અનુષ્ઠાનનો એકમાત્ર એ જ હેતુ છે, એ પ્રયોજન છે કે આગામી આપણો જે ઉત્સવ આવે છે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ એ બહુ નિર્વિઘ્નપણે ધામધૂમીથી ઉજવાય। ભગવાનનો ઉત્સવ છે, ભગવાન ચિંતા કરતા હોય પણ આપણા બધાએ વડીલ સંતો મોટા ગુરુ અને ચેરમેન સ્વામી એના હૃદયની એવી ભાવના હતી કે આ આપણા જે નંદ સંતો આપણાને જે આ જ્ઞાનનું ભાથું આપીને ગયા છે એ વિશેષ ને વિશેષ હરિભક્તોના શ્રવણેન્દ્રિય સુધી પહોંચે, અનુષ્ઠાન અહીંયા થાય, સતત અહીંયા આ ગઢપુરની પાવન ભૂમિમાં આ યજ્ઞ શરૂ હોય તો આ ભૂમિનું વાતાવરણ મહિમાવંત છે, વધારે ને વધારે મહિમાવંત બને એટલા માટે અહીંયા અનુષ્ઠાનનું પણ ખૂબ દિવ્યથી અહીંયા આયોજન થાય છે। રહી વાત વાલા ભક્તો, અહીંયા આપણે જે વચનામૃત મહોત્સવ આવે છે એમાં તન મન અને ધનથી આપણે ભગવાનની સેવા કરીએ, કારણ કે ભગવાનની સેવા કરીએ, સંતોની સેવા કરીએ તો જ આપણને ભગવાનનો દિવ્ય રાજીપો પ્રાપ્ત થતો હોય। ખોપાળાની અંદર જેઠાભાઈ માણિયા પટેલ હરિભક્ત એ બહુ ભગવાનના ભક્ત, ખૂબ ભગવાન પ્રત્યે નિષ્ઠા, જેવો એને ભગવાનનો મહિમા એવો ને એવો એમને સંતનો પણ ખૂબ મહિમા। સંતો ત્યાં ગામડાઓની અંદર અહીંયા મહારાજ એમને વિચરણ કરવા માટે મોકલે, સંતો ગામડાઓમાં જાય, એ વિચરણ કરતા કરતા સંતો એકવાર ખોપાળાની અંદર પહોંચ્યા। જેઠાભાઈ માણિયા એમને ખબર પડી આવો સાયંકાળ હશે અને એમને ખબર પડી કે સંતો મંદિરે આવ્યા છે। સંતો આવતાની સાથે વાલા ભક્તો આપણી સભાની અંદર ગઢપુર મંદિરના ચેરમેન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિજીવનદાસજી સ્વામી પધાર્યા હોય, એકવાર જોરદાર તાલીઓના નાદથી આપણે પૂજ્ય ચેરમેન સ્વામી શ્રી એમનું આપણે અહીંયાથી સ્વાગત કરીએ। ખોપાળાની અંદર સંતો આવો સંધ્યાનો સમય હશે ત્યાં ગયા અને ત્યાં જઈ અને સંતોએ આરતીને એવું કર્યું એટલે જેઠા ભગતને મનની અંદર વિચાર આવ્યો કે સંતો અહીંયા આવ્યા છે તો એમને સાંજનો થાળ એની માટે હું એમને પૂછતો આવું, પછી ખેતરે જાઉં, બીજી જે પ્રવૃત્તિ કરું। જેઠા ભગત ગયા સંતો પાસે, બે હાથ જોડીને પ્રાર્થના કરી કે સંતો આજે મારો એવો હૃદયનો ભાવ છે કે તમે મારા ઘરનું અન્ન જમો અને હું જે તમને કાચું સીધું આપું એ સીધાથી તમે ભગવાનનો થાળ કરો, તમે જમો,
જેથી કરીને મારું સારું થાય મારા પરિવારનું સારું થાય. સંતો તો બહુ રાજી થયા કે ભગત અમે તો રાહ જોતા હતા કે સાંજના થાળનું શું કરશું, પણ ભગવાને તમને પ્રેરણા કરી અને અહીંયા તમને મોકલ્યા છે. જેઠા ભગત કે હમણાં હું ઘરે જઉં છું અને ત્યાં કહી દઉં છું કે ત્યાં અહીંયા જે ભગવાને આપેલી અમને જે ગાયો છે ભેંસો છે એનું તાજું દૂધ એ તમને અહીંયા મંદિરે પહોંચાડી દે, એ દૂધમાંથી તમે દૂધપાક કરજો, રોટલી કરજો, એનો લોટ આપી જઈશ અને ભગવાનને સુંદર મજાનો થાળ કરજો. સંતો રાજી થયા કે વાહ, આજે ભગવાનને આપણે દૂધપાક પૂરી અને રોટલીનો થાળ કરીશું અને ભગવાનને જમાડીને આપણે જમીશું. જેઠા ભગત ગયા ઘરે, એમના જે ધર્મપત્ની હતા એમને વાત કરી, સંતો અહીંયા મંદિરે પધાર્યા છે, સાયંકાળનો સમય થયો છે અને એમને આપણે થાળ ધરાવવો છે એટલે હું ખેતરે જાઉં છું, તું દૂધ અને જે કાચું સીધું હોય ત્યાં સંતો પાસે પહોંચાડી દેજે. અહીંયા જેઠા ભગત ગયા ખેતરે, સવાર પડ્યું, મનની અંદર એટલા બધા એ રાજી થતા હતા કે આજે મારા કેટલા મોટા ભાગ્ય કહેવાય કે આજે મારા ઘરનું અન્ન એ આ સંતો અને ઠાકોરજીના અર્થે વપરાયું. સંત અર્થે હરિ અર્થે થાશે રે એ જ ખરી કમાણી ગણાશે રે. બહુ ખુશ થતા થતા સવારનો સમય થયો, પ્રાતઃ સમય થયો, નિત્યવિધિ પૂર્ણ કરી અને સંતો પાસે ગયા અને મનની અંદર એવો ભાવ કે સંતોને જઈ અને પૂછું કે સંતો તમને સાંજે જે થાળ આપ્યો હતો, જે કાચું સીધું આપ્યું હતું એમાંથી તમે જમ્યા ને, રાજી થયા ને. બહુ પોતાના હૃદયના ભાવ સાથે એ ગયા, સંતોને દંડવટ કરી, પગે લાગ્યા અને સંતો સામે બે હાથ જોડી અને ઉભા રહ્યા અને સંતોને ધીરે રહી અને પૂછ્યું કે સંતો તમે સાંજે જે કાચું સીધું ને એ બધું આપ્યું હતું એમાંથી તમે થાળ કર્યો ને? હા ભગત, બહુ થાળ કર્યો અને બહુ સારું લાગ્યું, બહુ અમને આનંદ થયો, ઠાકોરજીને ધરાવ્યો, ત્યાંથી ખાટી છાશ મોકલેલી ઘરેથી એટલે એ ખાટી છાશની કઢી કરી, થોડી ખીચડી કરી અને ભગવાનને અમે ધરાવ્યું. આવું સાંભળતાની સાથે જેઠા ભગતના હૃદયની અંદર ધ્રાસકો પડ્યો. એને એ આખોય જે ઘટનાક્રમ થયો હતો એને એ કળી ગયા કે મેં મારી ધર્મપત્નીને કીધું હતું તું દૂધ આપજે, પણ એણે હાથે કરી અને આ સંતોને ખાટી છાશ આપી, જેથી કરી આ સંતોને એ ત્રણ દિવસની જૂની પડેલી ખાટી છાશ એની કઢી કરી અને એમને જમવું પડ્યું. સીધા ઘરે ગયા, કોઈ પણ વિચાર કર્યા વગર જે ગાય અને ભેંસો હતી એને લઈ અને સંતો વાત કરે કે આ ગઢપુરની અંદર આ લીંબતરુ નીચે ભગવાન શ્રી સ્વામિનારાયણ એ નંદ સંતો સાથે સભા કરી અને બેઠા હતા. આ લીંબતરુની નીચે મહારાજ સભા કરીને બેઠા હતા, ત્યાં આવી અને જેઠા ભગત દૂર ત્યાં ઉભા રહ્યા, બે હાથ જોડીને ભગવાન પાસે ઉભા રહી કે અહીંયા સંતો અને મહારાજ તો સત્સંગ કથા વાર્તા કરે. મહારાજે ઝીણી દ્રષ્ટિએ જેઠા ભગત સામે જોયું પણ કઈ ખબર પડી નહીં. એમને થયું આ ભગત અચાનક અહીંયા આવ્યા, શું કઈ કામ હશે? એટલે સભા પૂરી થઈ પછી ભગતને નજીક બોલાવ્યા, સંતો બધા બેઠા હતા. જેઠા ભગતને મહારાજે બોલાવીને કહ્યું, કા ભગત અહીંયા અત્યારના સમય તમારે તો અત્યારે આ સિઝનનો સમય, ખેતરની અંદર બધું કામ હોય, અમારા સંતો ત્યાં તમારા ગામ આવ્યા છે ને તમે અહીંયા આવ્યા? એટલે જેઠા ભગત કે મહારાજ તમે જે અમને આ ગાયો ભેંસો આપી હતી મહારાજ અમે એનો સદુપયોગ કરી શક્યા નહીં. મહારાજ કંઈ સમજ્યા નહીં, સંતો કંઈ સમજ્યા નહીં, બધા સંતો બેઠા હતા. એટલે મહારાજ કે કેમ સદુપયોગ? તમે એ દૂધ લઈ અને ઠાકોરજીને ધરાવો છો, ત્યાં સંતો આવ્યા હશે એમને તમે જમાડતા હશો. અરે મહારાજ એ જ તો નથી થયું, અમારી ઘરવાળી બહુ માથે ભારે છે એને મેં કીધું હતું પણ એ કંઈ કામ લાગ્યું નહીં, એટલે તમે જે અમને આ ગાયો ભેંસો આપી અમે તમને પાછી આપીએ છીએ. કારણ કે મહારાજ તમે આપેલી આ વસ્તુ છે, આપણે આ દુનિયાની અંદર આવીએ છીએ ત્યારે સાવ કપડાં વગરના આવીએ છીએ, કપડું નથી લાવતા, ભગવાનની કૃપાથી આપણને બધું પ્રાપ્ત થાય છે, સુખ સંપત્તિ ધન બધું જ આપણને પ્રાપ્ત થાય છે, પણ એ ધન સંપત્તિ એ ભોગ વૈભવ અને વિલાસ એ ભગવાન અર્થે સંત અર્થે ન વપરાય તો એ કંઈ કામનો નથી, આપણને આ જેઠા ભગત શીખવાડે છે. બે હાથ જોડીને પ્રાર્થના કરી અને મહારાજને કહ્યું, મહારાજ તમે અમને આપ્યું પણ એ સંત અર્થે અમને કોઈ કામ લાગ્યું નહીં, એટલે આ બધી વસ્તુ અમે તમને પાછી આપીએ છીએ. જેઠા ભગત અહીંયા બધું મૂકી અને પાછા ગયા. બીજો દિવસ થયો, એમના ધર્મપત્નીએ કીધું કે આ તમે ગાયો ભેંસો ક્યાં મૂક્યા છે? તમે કહેતા હતા હું ચરાવવા લઈ જાઉં છું, પાછી લાવું છું, અમારા છોકરાઓ અહીંયા ભૂખ્યા ત્યાં રડે છે, એને દૂધ પીવડાવું છે. ઓલા જેઠા ભગત કે દૂધવાળી થામાં નાની માની ઓલી ત્રણ દિવસની જે ખાટી છાશ પડી છે ને જે અમારા સંતોને તે જમાડી હતી એ જમાડી લે ને, અને જો બહુ તારા છોકરાની તારે પડી હોય ને તો જા મજૂરી કરવા અને માગીને લઈ આવ દૂધ કોઈ આપે તો. ખીજાઈ ગયા પોતાના સગા ધર્મપત્નીને પણ એ કોની માટે ખીજાણા?
સંત માટે ભગવાન માટે કે પોતાની પાસે રહેલી વસ્તુ એ ભગવાન અર્થે કામ ન આવે તો એ એમના ધર્મપત્નીનું પણ એમને કંઈ રાખ્યું નહીં. વાલા ભક્તો, આ બધાય પ્રેમી હરિભક્તો એમના જીવન ચરિત્રો અહીંયાથી સંતો આપણને વારંવાર કહેતા હોય, આમાંથી આપણે એ જ એક શીખ લઈએ કે આપણાને ભગવાને જે કોઈ આપ્યું હોય તો ફૂલ નહીં કે ફૂલની પાખડી, આપણું આગામી જે કારતક સુદ 2 થી કારતક સુદ 11 ભવ્યાતિ ભવ્ય ન ભૂતો અને ભવિષ્યથી આપણો શ્રી વચનામૃત 2 શતાબ્દી મહોત્સવ આવે છે, એ મહોત્સવની અંદર આપણે તન મન અને ધનથી સેવા કરીએ, ભગવાનને રાજી કરીએ એ પ્રાર્થના સાથે. અસ્તુ. જય સ્વામિનારાયણ.